મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠક પછી અગત્યની ઘોષણા કરી છે. જામનગરના પિરોટન ટાપુને ઇકો ફ્રેન્ડલી ટુરિઝમ માટે વિકસાવવામાં આવશે. આ માટે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા તથા શિયાળ બેટ ટાપુને પણ ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિયાળ બેટના વિકાસ માટે રૂપિયા 36 કરોડ તથા બેટ દ્વારકાના વિકાસ માટે 29 કરોડ ફાળવવાની ઘોષણા પણ કરવામાં આવી છે. હાલારના આ ત્રણેય ટાપુઓને ટુરિસ્ટ હોટસ્પોટ તરીકે વિકસાવવા કુલ 47 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. થોડા સમય પૂર્વે જામનગરના ક્રિકેટ બંગલામાં સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનાવવાની ઘોષણા થઈ હતી, જેને કારણે અહીં ક્રિકેટનો અભ્યાસ કરતા ખેલાડીઓના ભવિષ્ય તથા મેદાન પર ક્રિકેટની નિયમિત પ્રવૃત્તિઓ પર વિપરીત અસર થવાની આશંકા નિષ્ણાતોએ રજૂ કરી હતી. આ મુદ્દે કેબિનેટ મંત્રી RC ફળદુ તથા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભાઈએ પણ ક્રિકેટ અને ખેલાડીઓના હિતમાં રાજ્યકક્ષાએ રજૂઆત કરી હતી. રાજ્ય સરકારના રમત ગમત વિભાગના અધિકારીઓની ટીમે ક્રિકેટ બંગલાની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. અધિકારીઓની ટીમે પણ ક્રિકેટ બંગલામાં સ્પોર્ટ્સ મ્યુઝિયમ બની ન શકે એમ હોવાનું તારણ કાઢ્યું હતું. આ તકે રાજ્યમંત્રી હકુભાઈએ પણ ક્રિકેટ બંગલામાં ક્રિકેટની રમત સિવાય અન્ય કોઈ પણ વિકાસ કાર્યો નહીં થાય તેવી ખાતરી આપી હતી. ગુજરાતનું પ્રથમ સાંજે દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આજે જામનગર જિલ્લાના ધ્રોલ પાસે લૈયારા ગામની સીમમાંથી એક ટ્રકમાંથી 5,59,000 ની શરાબ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ઉપરાંત 11,90,000 ની કિંમતના પ્લાસ્ટિકના દાણા અને ટ્રક સહિત કુલ રૂપિયા 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સની અટકાયત કરી છે. આ પ્રકરણમાં વધુ 3 આરોપીઓના નામ બહાર આવ્યા છે.